તાજેતરમાં પાટણથી મળતી માહિતી મુજબ પાટણના સાંતલપુરથી જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર તંત્રની પોલમપોલ બહાર આવી રહી છે। રોડ રસ્તા હોય કે પછી કેનાલો ઠેર ઠેર ભ્રષ્ટાચારની બૂમો પાડીને પોકારી રહ્યો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હાલ સાંતલપુરના પાટણથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેમાં મળતી માહિતી મુજબ સાંતલપુરના મંઢુત્રા ગામ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। આ કેનાલમાં પડેલ ગાબડા રિપેર માટે પાણી બંધ કરાયું હતું, તેમ છતાં ગાબડા રિપેર કરવામાં આવ્યા નથી। સામાન્ય પણ પાણીનો પ્રવાહ વધે તો પાણીનો વેડફાટ થવાની શક્યતા સેવાઈ રહી છે। કેનાલમાં મેન્ટેનન્સ કામની લાખોની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગઈકાલે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા રણમલપુરા પાસે ગાબડાનો અહેવાલ રજૂ કર્યો તો તે ગાબડાની મરામત કરાય તો પછી અહીંયા કેમ ના કરાય, એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે। તમને ફરીવાર જણાવી દઈએ કે પાટણના સાંતલપુરથી જે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જેમાં મળતી માહિતી મુજબ સાંતલપુરના મંઢુત્રા ગામ પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં પડેલ ગાબડા રિપેર માટે પાણી બંધ કરાયું હતું, તેમ છતાં ગાબડા રિપેર કરવામાં આવ્યા નથી। સામાન્ય પણ પાણીનો પ્રવાહ વધે તો પાણીનો વેડફાટ થવાની શક્યતા સેવાઈ રહી છે। ત્યારે કેનાલમાં મેન્ટેનન્સ કામની લાખોની ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે ગઈકાલે લાઈવ ગુજરાત ન્યૂઝ દ્વારા રણમલપુરા પાસે ગાબડાનો અહેવાલ રજૂ કર્યો હતો તો તે ગાબડાની મરામત તો કરાય તો પછી અહીંયા કેમ ન કરાય, એ પણ એક ખૂબ મોટો પ્રશ્ન છે।